નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું સદત અને જનાગ્યા આજના મુખ્ય સમાચાર પર તો વાત કરીએ અમદાવાદ નિકોલ વિસ્તારમાં રહેતી એક યુવતીને લગ્નની લાલચ આપીને રૂપિયાના લોભીઓએ બરાબર તેનો સોદો કર્યો જોકે યુવતીને સતર્ક હતા હોય તેની જિંદગીને બરબાદ થતા બચાવી લીધી છે અને યુવતીને સોદાબાજી તથા અપહરણના ગુનામાં પોલીસે 8થી વધુ આરોપીઓને દબોચી લીધા છે શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપીને બારોબાર વહેંચી નાખતી ગેંગને પોલીસે ઝડપી લીધી છે નિકોલમાં રહેતી અને કેટરિંગમાં કામ કરતી એક યુવતી ગુમ થયા હોવાની ફરિયાદ ઓગસ્ટ મહિનામાં નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જો કે પોલીસ હંમેશાની જેમ ગોકળ ગાયની ગતિએ કામ કરી રહી હતી અને કેટલાય નરાધમોને યુવતીની લગ્નની લાલચ આપીને તેને ગોંધી રાખીને બારોબાર સોદો કરવાની ફિરાકમાં હતા યુવતીનો સંપર્ક પુષ્પા નામની મહિલા સાથે થયો હતો અને પુષ્પાને આ વાતની જાણ પરેશને કરી હતી જ્યારે પરેશે પુષ્પાનો સંપર્ક હાથીજણમાં રહેતી અને મેરેજ બ્યુરોનું કામ કરતી વૃદ્ધા સરિતા પાસે કરાવ્યો હતો જો કે ત્રણેય આરોપીઓને ભેગા મળીને યુવતીને અલગ અલગ મૂર્તિઓ બતાવ્યા જોકે કેટલાક લોકોને યુવતી સાથે લગ્ન કરાવવાનું કહીને તેની પાસેથી રૂપિયા પડાવીને ચીટિંગ પણ કરી નાખ્યું ત્યારબાદ આ યુવતી સવિતાબેનના ઘરે રોકાઈ હતી અને તેના લગ્ન કરાવી આપીશ તેવી બાંયધરી આપી હતી બે ત્રણ દિવસ સવિતાબેનના ઘરે રોકાયા બાદ યુવતીને એક પણ છોકરો બતાવ્યો નહીં અને સવિતાબેનને બે દિવસ બાદ પાલનપુરમાં રહેતી અને મેરેજ બ્યુરોનું કામ કરતી ગીતાબેન માળી સાથે આ યુવતીની મુલાકાત કરાવી અને રૂપિયા 5000 તેના બદલામાં લીધા હતા જોકે ગીતાબેને યુવતીઓને વેચવાની દલાલી કરતા સોમસિંહ વાઘેલાને કોઈ મૂર્તિઓ શોધી લાવવા માટેની જાણ કરી હતી જેથી ગીતા સોમસિંહ અને સલીમ સહિતના અન્ય કેટલાક આરોપીઓએ ભેગા મળીને યુવતીને રાજસ્થાનમાં રહેતા અને મજૂરી કામ કરતા સ્વરૂપસિંહ રાજપૂત નામના 18 વર્ષના પુરુષને 1,10,000 રૂપિયામાં વેચી દીધી જો કે જ્યારે આરોપીઓ ઇકો કારમાં યુવતીને રાજસ્થાન લઈ જતા હતા તે દરમિયાન ધાનેરા ચેકપોસ્ટ પર પોલીસને જોઈને યુવતીએ બચાવની બૂમ પાડતા પોલીસે તમામ આરોપીઓને પકડીને ઉલટ તપાસ કરી જેમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો છે આરોપી સરિતાએ અત્યાર સુધીમાં 4 થી 5 યુવતીઓને આ પ્રકારે વહેંચી દીધી હોવાની આશંકા પોલીસને છે પોલીસે આ સમગ્ર મામલામાં ઉલટ પૂછપરછ પણ શરૂ કરી છે જ્યારે અન્ય આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી આ કૌભાંડમાં સંકળાયેલા છે કેટલીક યુવતીઓના સોદા કર્યા છે તે અંગે વધુ તપાસ હાથ ધરીને અન્ય ફરાર આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અહીંયા 8મા મહિનામાં 18/8ના રોજ નિકોલ પોલીસ સ્ટેશનમાં ભૂરીબેન ભગવાનભાઈ ધોબી કે જે બાબતે અહીંયા જાણવા જોગ દાખલ થયેલી ત્યારબાદ 3 દિવસ પહેલાં ધાનેરા પોલીસ સ્ટેશનથી એક વર્દી આવેલી કે જેમાં એક ઇકો ગાડીની અંદર 7 ઇસીમો એક સ્ત્રીને લઈ અને જાય છે અને સ્ત્રી બચાવના બૂમો પાડેલી એટલા માટે ત્યાંની ધાનેરા પોલીસે તે 7 માણસો તથા ઇકો ગાડી અને બેનને નજરકેદ કરેલા તે વર્દી આધારે ત્યાં જઈ તપાસ કરતાં અહીંયા જાણવા જોગ દાખલ થયેલી એ જ ભૂરીબેન ધોબી હતા આવી તેમનું વિસ્તૃત નિવેદન લેતા એમાં હકીકત એવી છે કે ભૂરીબેન અહીંયા કેટરિંગના એક ઓફિસની અંદર કામ કરતા હતા એ સમય દરમિયાન તેઓ એક પુષ્પાબેન યાદવના કોન્ટેક્ટમાં આવ્યા પુષ્પાબેન યાદવે તેમને લગ્નની લાલચ આપી અને તેમને પોતાની સાથે લઈ ગયા પુષ્પાબેન તથા તેમના સાગરીત પરેશભાઈ જેઓએ આ ભૂરીબેનને અલગ 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 જગ્યાએ વેચવા માટેનો પ્રયત્ન કરેલો અને અમુક જગ્યાએથી તેઓ ટોકન રૂપે પૈસા પણ મેળવેલા ત્યારબાદ તેમના જ બીજા એક સાગરીત સરિતાબેન કે જેનો પણ આ બાબતમાં સંકળાયેલા છે તેમને સાથે પણ રહી તેઓએ અલગ અલગ રાધનપુર છે ઉનાવા છે નડિયાદ બાજુ અલગ અલગ છોકરાઓ બતાવીને વેચવાનો પ્રયત્ન કરેલો એ બાદ એવો પાલનપુર ગયેલા પાલનપુર પણ મેરેજ બ્યુરો ચલાવતા એક સ્કેન્ડલ આખું જે છે તેમાં તેઓએ આને વેચી મારેલી અને ત્યારબાદ એ લોકોએ રાજસ્થાનની જે એક પાર્ટી છે એ લોકોને વેચી મારેલી અને ત્યાંથી તેઓ એને લઈ અને ધાનેરાથી લઈ જતા હતા એ દરમિયાન તેઓ પકડાઈ ગયા ભૂરીબેન જે છે ભોગ બનનાર બેન એમને સૌ પ્રથમ અહીંયા જે અલગ અલગ છોકરાઓ બતાવેલા લગ્નની લાલચ આપીને વેચવાની કોશિશ કરેલી એ સમય દરમિયાન જે જે છોકરા હતા એ લોકો પાસેથી એમણે ટોકનના રૂપિયા લીધેલા જે બાબતે એઓની તપાસ ચાલુ છે તેમજ જે રાજસ્થાનવાળીયા પાર્ટી છે એને 1,10,000 રૂપિયામાં વેચી મારેલી અને એમાંથી 70,000 રૂપિયા એમણે લઈ લીધેલા સરિતાબેનને 5,000 મળેલા અગાઉ કોને કોને મળેલા છે એ બાબતે હાલ તપાસ ચાલુ છે યોગેશ્વરી રામાનંદ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ રિંગ રોડ ખાતે આવેલ રાધા કૃષ્ણ માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી પાસેથી કલકત્તાના વેપારી સુરતના દલાલ થકી લાખોનો માલ મંગાવી રૂપિયા ન આપતા સલાબતપુર પાલીસ પાસેથી ઠગ વેપારીને સાથે એવા સુરતના દલાલને ઝડપી પાડ્યો હતો
સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પરવટ પાટિયા ખાતે રહેતા આવેલા વ્રજભૂમિ હાઉસિંગ સોસાયટીમાં રહેતા કાપડ વેપારી ઉમેશ ચૌધરી પાસેથી કલકત્તાના ઠગ કાપડ વેપારી કિશોર ઝાએ સુરતના વેસુ ખાતે આર વીઆઈપી રોડ પર રહેતા દલાલ ધરમ નારાયણ બોહરા ઉર્ફ વિનોદ બોહરા થકી 80,38,000ની વધુનો માલ ઉધારીમાં લઈ જઈ તેના રૂપિયા ન આપી ઠગાયા છે. હાલ તો બનાવ અંગે સલાબતપુરા પોલીસે સુરતના ઠગ કાપડ દલાલ ધરમ નારાયણ બોહરા ઉર્ફ વિનોદ બોહરાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કિડની ડિપાર્ટમેન્ટ ખાતે ડાયાલિસિસ વોર્ડનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું, તેમજ ડાયાલિસિસ સેન્ટરમાં નવા મશીન આવતા દર્દીઓ તેનો લાભ ઉઠાવી શકશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોજ લાખોની સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે અને તેમને અગવડતા ના પડે તે માટે સિવિલ હોસ્પિટલના કિડની ડિપાર્ટમેન્ટમાં ડાયાલિસિસ સેન્ટરનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિડની ડિપાર્ટમેન્ટનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો, તેમજ ડાયાલિસિસ કરાવવા માટે નવા મશીનો મૂકવામાં આવતા તેનો ફાયદો દર્દીઓને મળી રહેશે. દિવસે ને દિવસે વધતી જતી દર્દીઓની સંખ્યામાં વધારો થતાં દર્દીઓને ડાયાલિસિસ કરાવવા માટે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ મશીનોનો વધારો થતાં દર્દીઓને રાહત પણ મળી રહેશે. ડાયાલિસિસ સેન્ટરના મુહૂર્ત દરમિયાન સિવિલ હોસ્પિટલના કિડની વોર્ડને ફૂલો અને રંગોળીથી સજાવી દેવામાં આવ્યો હતો. જો હમ લોકોને અભી જો નયા સેન્ટર જો આપ દેખ રહે હો જિસકા હમ લોકોને અભી થોડી વિધિ કરકે પૂજા કરકે ઉસકો ઇનોગ્રેટ તો નહીં કહે સકતે હૈ, મતલબ હિન્દુ શાસ્ત્ર કે હિસાબ સે થોડી પૂજા કી ઓર ફિર વો જગહ પર વી હેવ સ્ટાર્ટેડ ડાયાલિસિસ. હમ લોકો ને 5 નયે મશીન એડ કિયે હૈ તો ઓર ક્યા કહેતે હૈ 20 લોકો કો પર ડે ડાયાલિસિસ કર સકેંગે એક્સ્ટ્રા. ઓર યે જો સેન્ટર હૈ ઉસમે બહોત સ્પેસિફિક ટાઈપ કે પેશન્ટ્સ હી ડાયાલાઇઝ હોંગે, જો કેડેવર કે લિયે એનરોલ્ડ હૈ વો લોગ ડાયાલાઇઝ હોંગે, જો એક્યુટ રીનલ ફેલિયર વાલે હૈ વો લોગ સેપરેટલી ડાયાલાઇઝ હોંગે. ઓ અભી તો હમ લોગો કે પાસ મે 45-50 મશીન હૈ તો પર ડે હમ લોગો કા 4 શિફ્ટ ચલતી હૈ તો કરીબ 200-225 ડાયાલિસિસ પર ડે હોતે હૈ. ઉસકે અંદર સે અભી 5 મશીન ઓર એડ હુએ હૈ તો પર ડે 20 પેશન્ટ ઓર એક્સ્ટ્રા ડાયાલાઇઝ હોંગે. હા, જો પેશન્ટ લોગો કો કઈ બાર હમ લોગો કો સામને સિવિલ ભેજના પડતા થા અગર એક્યુટ પેશન્ટ હૈ ઓર મશીન સારે બિઝી હૈ, અબ વો પ્રોબ્લેમ સોલ્વ હો જાયેગી. દિવ્યેશ નરસિંહ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. ઉપલેટા શહેરમાં નવા વર્ષને આવકારવા કોંગ્રેસ દ્વારા શહેર તથા તાલુકાના આગેવાનો અને કાર્યકરોને સ્નેહ મિલન યોજાયું. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ખાખી જાળિયા રોડ પર આવેલ એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસ દ્વારા નવા વર્ષને આવકારવાને સ્નેહ મિલનના નામે ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસનું સ્નેહ મિલન રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેશભાઈ વોરા અને ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય દલિત વસોયાની હાજરીમાં યોજવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ, તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગર, ધોરાજીના પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સુજિત્રા, ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય લલિત વસોયા તેમજ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા વગેરેએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે આજથી જ નવા વર્ષની શરૂઆતના ભાગરૂપે આપણા કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવી આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપને ભોં ભીતર કરવાની તૈયારી કરવી પડશે, તેમજ ઉપલેટા તાલુકાના એક એક ગામડામાં કોંગ્રેસે જે સારી કામગીરી કરી છે તેમનો પ્રચાર પ્રસાર કરી ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસનું વાવાઝોડું ઊભું કરવા તેમજ લોકો સાથે જોડાઈને લોકોનો આવાજ સરકાર સુધી પહોંચાડવા સોશિયલ મીડિયાનો વધુમાં વધુ ઉપયોગ કરીને આપણી પ્રવૃત્તિ ઘર ઘર સુધી પહોંચાડવા ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોને અપીલ કરવામાં આવી હતી. એ માટે આજથી જ એકબીજાના પ્રયત્નોનો રોષ ભૂલીને કામે લાગી જવા અપીલ કરવામાં આવી. આ સ્નેહ મિલનમાં મોટી સંખ્યામાં શહેર તથા તાલુકાભરમાંથી આગેવાનો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કોંગ્રેસના મહામંત્રી કમલેશ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. અમીર પઠાણ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ઉપલેટા. તો હાલો બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. એનએસ ગુજરાત ન્યૂઝ ના તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ.
मैं महेश सिंह कुशवाहा, उत्तर भारतीय विकास परिषद कोर कमेटी प्रदेश अध्यक्ष, क्षत्रिय विकास परिषद उपाध्यक्ष, अखिल भारतीय हिंदी भाषी उत्थान संघ कोषाध्यक्ष, आप सभी को दीपावली के पर्व पर खूब खूब शुभकामनाएं देता हूं। आपका नए आने वाले नए साल में आपका जीवन खूब सुखमय और शांतिमय गुजरे, ऐसी ईश्वर से प्रार्थना करता हूँ। મારું નામ વોચ્યા મોનાભાઈ ધોળાભાઈ છે અને નવા વર્ષ જોજરવા ગ્રુપ ગામ પંચાયતના સરપંચ તરીકે નિમણૂક થયા છું અને નવા વર્ષની દેશવાસીઓને મારી શુભેચ્છા છે અને મારે ગામજનોને બધાને અરજ છે કે બાળકો નિશાળે નિયમિત ભણવા મૂકે અને દેશને આગળ વધારે, બાળકો વ્યસ્તથી ભણે અને આગળ વધે અને એ જ મારી શુભેચ્છા છે અને ગામજનોને પણ શુભેચ્છા છે। હું મિતેશ માલધારી, માલધારી કોર્પોરેશન। દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માલધારી સમાજ વતી તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના પાઠવું છું। આસ્થા ન્યૂઝ તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ। બ્રેકબાદ આપનું સ્વાગત છે। તો આગળ વાત કરી, રિંગ રોડની આદર્શ માર્કેટમાં દુકાન શરૂ કરી લાખોમાં ઉધામણો કરનાર ઠગ વેપારી દંપતિ પૈકી પતિને સલામતપુરા પોલીસે ઝડપી પાડ્યો। સલામતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ વીઆઈપી રોડ ખાતે આવેલા નંદનવનમાં રહેતા ચારુ આહુજા પાસેથી રિંગ રોડ ખાતે આવેલ આદર્શ માર્કેટ વિભાગ એકમાં દુકાન ધરાવતા ઠગ વેપારી દંપતિ મૃદુલ રાય અને તેની પત્ની રીચાએ અલગ અલગ ફોર્મના નામે 37,14,000થી વધુનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા ન આપી દુકાન બંધ કરીને ભાગી છૂટ્યા હતા। બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી આરોપી મૃદુલ રાયને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત। વાર પ્રતિવાર મોદીને ચિદમ્બરમનો જવાબ, કોંગ્રેસ પ્રમુખ રહેતા પી ગાંધી નેહરુ પરિવારના 15 સભ્યોને નામ ગણાવ્યા। શુક્રવારે પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ ગાંધી નેહરુ પરિવારને બનાવીને જો તેઓ કટાક્ષ કર્યો હતો। શુક્રવારે પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ ગાંધી નેહરુ પરિવારના બનાવીને જો કેવો કટાક્ષ કર્યો। ચિદમ્બરમે મોદીને જવાબ આપતા એક પછી એક અનેક ટ્વીટ કરી। ચિદમ્બરમે ગાંધી નેહરુ પરિવાર ન હોય તેવા 15 નામ આપ્યા જે કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે। પૂર્વ નાણામંત્રીએ વડાપ્રધાન મોદીની યાદશક્તિ પર સવાલો ઉઠાવ્યા। 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત ચાલી રહેલા ચૂંટણી અભિયાનમાં નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ વચ્ચે ભારે આક્ષેપ પ્રતિ આક્ષેપો જોવા મળ્યા છે। વડાપ્રધાન મોદી એક પરિવાર અંતર્ગત જ અન્યને પાર્ટી અધ્યક્ષ બનાવવાની ચેલેન્જ પર કોંગ્રેસ તરફથી પી ચિદમ્બરમને જોરદાર હુમલો કરતા જવાબ આપ્યો છે। શુક્રવારે છત્તીસગઢના અંબિકાપુરમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા મોદીએ કહ્યું કે હું તો દરરોજ મારા 4 વર્ષનો હિસાબ આપું છું। કોંગ્રેસવાળા હજુ પણ આંસુ બહાવે છે કે ચાવાળો દેશનો વડાપ્રધાન કઈ રીતે બની ગયો। જ્યાં સુધી તમે લોકશાહીને નથી સમજતા ત્યાં સુધી ચાવાળાને ગાળો દેતા રહેશો। તેઓ કહી રહ્યા છે કે નહેરુને કારણે ચાવાળો વડાપ્રધાન બન્યો તો એક વખત 5 વર્ષ માટે પોતાના પરિવાર વગર કોઈ અન્યને પાર્ટી અધ્યક્ષ બનાવી જુઓ। મોદીના ગાંધી નેહરુ પરિવારના સિવાયના અન્ય પરિવારના સભ્યને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની ચેલેન્જને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે શનિવારે એક પછી એક ટ્વીટમાં જોરદાર જવાબ આપ્યો છે। ચિદમ્બરમે પોતાના ટ્વીટમાં વડાપ્રધાન મોદીની યાદશક્તિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે 1947માં આઝાદી પછી કોંગ્રેસમાં 15 એવા અધ્યક્ષ હતા જેઓ ગાંધી નેહરુ પરિવારના ન હતા। ચિદમ્બરમે 15 નામ ગણાવ્યા જે કોંગ્રેસ અધ્યક્ષ બન્યા અને ગાંધી પરિવારની બહારના હતા। ચિદમ્બરમે આઝાદી પછી ગેર ગાંધી પરિવારના કોંગ્રેસના અધ્યક્ષ બનેલા લોકોને ગણાવ્યા જેમાં આચાર્ય જે બી કૃપલાની, પટ્ટાભી સિતારમૈયા, પુરુષોત્તમ દાસ ટંડન, યુએન ઢેબર, નીલમ સંજીવ રેડ્ડી,
સંજીવેહા કામરાજ, એલ નિજ લિંગમ્પા, સી સુબ્રમણ્યમ, જગજીવન રામ, શંકર દયાળ શર્મા, ડી કે બરુઆ, બ્રહ્માનંદ રેડ્ડી, પીવી નરસિંહા રાવ અને સીતારામ કેસરી સામેલ છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. દિલ્હી એરપોર્ટના ત્રણ ટર્મિનલ સાથે જોડાયેલ એક રનવે તે દિવસ બંધ રહેશે. 86% સુધી વધ્યા ફ્લાઇટના ભાડા. રનવે બંધ થવાથી અરાઇવલ ડિપાર્ચર ફ્લાઇટ્સને 50-50% અસર થશે. દિલ્હીના બેંગ્લોર જનારી ફ્લાઇટ્સ તે દિવસમાં 122% સુધી મોંઘી થશે. દિલ્હી એરપોર્ટના ત્રણે ટર્મિનલ સાથે જોડાયેલો એક રનવે 13 દિવસ બંધ રહેશે. 86% સુધી વધ્યા ફ્લાઇટ્સના ભાડા. રનવે બંધ થવાથી અરાઇવલ ડિપાર્ચર ફ્લાઇટને 50-50% અસર થશે. દિલ્હીથી બેંગલુરુ જનારી ફ્લાઇટ્સ 13 દિવસમાં 122% સુધી મોંઘી થશે. હૈદરાબાદ જતા પેસેન્જરને 57% ભાડું વધારે આપવું પડે તેવી શક્યતા છે. રનવે બંધ થવાથી રોજની 100 ફ્લાઇટને અસર થશે. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટનું રનવે સમારકામ માટે 13 દિવસ બંધ રાખવામાં આવશે. આ રનવે ત્રણેય ટર્મિનલ સાથે જોડાયેલું છે. તેના બંધ રહેવાથી ફ્લાઇટના ભાડામાં 86% સુધીનો વધારો થશે. માનવામાં આવે છે કે પહેલા સપ્તાહથી જ ભાડામાં વધારો જોવા મળશે. તેની અસર દિલ્હીની ઉડાન ભરતી ફ્લાઇટ્સના પેસેન્જરને થશે. ઘણી ટ્રાવેલ પોર્ટલે શુક્રવારે સાંજથી જ ભાડા વધારી દીધા. ઇક્ઝિકોના સીઈઓ અને કો ફાઉન્ડર આલોક બાજપાઈના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સાંજે ઘણા ટ્રાવેલ પોર્ટલ પર હવાઈ ભાડા વધારી દેવામાં આવ્યા છે. દર વીકેન્ડે દિલ્હી બેંગલોરનું ભાડું 11,044 હોય છે, જ્યારે શનિવારે આ ભાડાની કિંમત 13,072 કરવામાં આવી હતી. જ્યારે દિલ્હીથી મુંબઈનું એક તરફનું ભાડું 11,060 રૂપિયા થઈ ગયું હતું, જ્યારે સામાન્ય દિવસોમાં આ મુસાફરીની કિંમત 9,228 હોય છે. બાજપેયીએ જણાવ્યું કે આગામી 13 દિવસમાં દિલ્હીથી બેંગલુરુ સુધી ઉડાનના ભાડામાં 122% સુધીનો વધારો થવાની શક્યતા છે, જ્યારે હૈદરાબાદની ટિકિટમાં 57% વધારો થવાની શક્યતા છે. વેબસાઇટના જણાવ્યા પ્રમાણે રનવે બંધ થવાના કારણે આગામી 1 સપ્તાહ સુધી અને તેમાં પણ ખાસ કરીને 16-19 નવેમ્બર સુધીમાં દિલ્હીથી મુંબઈ, બેંગાલુરુ, હૈદરાબાદ, કોલકાતા, ચેન્નઈ સહિત અન્ય જગ્યાએ જતી ફ્લાઇટના ભાડા વધી રહ્યા છે. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીએ જણાવ્યું કે રનવે 29-9 સમારકામ માટે 13 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. તેના બંધ થવાથી અરાઇવલ ડિપાર્ચર ફ્લાઇટને 50-50% અસર થશે. એરપોર્ટ અધિકારીના જણાવ્યા પ્રમાણે રનવે બંધ કરતા પહેલાં જ એરલાઇન્સને તેની માહિતી આપી દેવામાં આવી છે. IGIGA 2017-18 દરમિયાન 64.5 મુસાફરો યાત્રા કરી ચૂક્યા છે. અહીં રોજ અંદાજે 1300 ફ્લાઇટ્સ આવે અને જાય છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. નાલ પાટિયા સવાર ગામ ખાતે આવેલા મહેન્દ્ર લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાં પાર્ક ટેમ્પાથી અજાણ્યા 2 પાર્સલોની ચોરી કરી ગયા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. પૂણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના મુંબઈ નાસિક ખાતે રહેતા ઉમાશંકર પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ મહેન્દ્ર લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડના અમદાવાદ તથા ખેડા મહેન્દ્ર લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાંથી 2 બિલ ચલણથી સુરત અને મુંબઈ ભીવંડીની ચલણ સાથે પાર્સલ ટેમ્પામાં લઈ આવ્યો હતો અને રાત્રિના સમયે ટેમ્પો સુરતના નિયોલ પાટીલા સાવર ગામ ખાતે આવેલા કંપનીના ગોડાઉનમાં મૂકી દીધો અને ઊંઘી ગયો હતો. જે ટેમ્પાને સીલ તોડી અજાણ્યો તેમાંથી 71,000થી વધુની કિંમતના પાર્સલોની ચોરી કરી ભાગી છૂટ્યો. હાલ તો બનાવ અંગે પૂણા પોલીસ પાસેથી ગુનો નોંધી વધુમાં વધુ તપાસ હાથ ધરી. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. તો હાલ મળીનેમાં સમય તો છે, એક બ્રેક નો તો લઈએ, એક બ્રેક. મિત્રો ઓર ભાઈ અન બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પચ્છા માળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે. અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા
બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે. હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું. અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળીમળીને સાથે રહીએ. જય હિન્દ, જય ભારત. मैं प्रमोद कुमार यादव सहयोग चैरिटेबल ट्रस्ट की ओर से सभी देशवासियों को दीपावली और नए वर्ष की हार्दिक शुभकामनाएं और खूब खूब बधाई देता हूं. हूं प्रदीप परमार, ધારાસભ્ય અસારવા. સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ આદરપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપશોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. હું રામુભાઈ મણીલાલ પટણી, અસારવા વોર્ડ પ્રમુખ. અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન. દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે. સમસ્ત આહિર સમાજ દ્વારા અવારનવાર સમાજના સંગઠનો સાથે રહીને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં 18 નવેમ્બર યોજનારી અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતેની મિટિંગ અને જૂનાગઢના માંગરોળ તાલુકાને આહિર સમાજ રેજિમેન્ટના મુદ્દે જ યજમાન તરીકે જિલ્લામાં પસંદગી કરવામાં આવી હતી અને આગામી 25 નવેમ્બરમાં મિટિંગ માટે સ્થળ પસંદગી કરવામાં આવી, જેમના સંદર્ભમાં માંગરોળ ખાતે આજે આહિર સમાજના અગ્રણીઓ ભેગા થયા હતા. રેજિમેન્ટ માટે જેમાં આહિર સમાજ અને વિવિધ સંગઠનો સાથે રહીને કામ કરે છે, જે જનરલ મિટિંગના રૂપમાં મળતા હોય છે, તે 18 નવેમ્બર અમદાવાદ અને આ વખતની 25 નવેમ્બર રોજ થનારી જનરલ મિટિંગમાં યજમાન સ્થળ તરીકે માંગરોળની પસંદગી થવાનું આગામી કાર્યક્રમને ઉદ્દેશ્ય લઈને ચર્ચા વિચારણા અને આયોજનની સંરચના માટે એક મિટિંગનું આયોજન માંગરોળ કર્યું હતું. થનાર જનરલ મિટિંગ માટેના અનેક મુદ્દાઓને સાંકળવામાં આવ્યા હતા. અવારનવાર સમયમાં આહિર સમાજ અનેક લોકહિતમાં કાર્યક્રમો આપશે એવું જણાવ્યું હતું. જનરલ મિટિંગને પૂર્વ વિચારણા અને કાર્યક્રમ માટે આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. અમને મેસેજ સવારે વહેલા મળ્યો છે. કેટલા વાગે પણ અમને મળ્યો મેસેજ, તરત અમે આવી ગયા છે. કામ ચાલુ હતું અંદાજે લગભગ 15 મીટર જેવું છે. ત્યાંની અંદરથી લગભગ 8-1 મીટર તો પૂરી જવાય. આરોપીએ સુરતની એક યુટ્યુબ ચેનલનું ગૂગલ એકાઉન્ટ હેક કરી 1.42 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ અથવા પોલીસ પંથકમાં નોંધાતા તેની ધરપકડ કરી છે. યુટ્યુબ ચેનલને અને પ્લે સ્ટોરનું ઓનલાઈન વર્ક કરનારા અબરાર સાબિર શેખ અઠવા લાયન્સ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો, જેમાં તેનું ગૂગલ એકાઉન્ટ હેક કરી હેકરે 1,42,414 ની ઠગાઈ કર્યાનું જણાવ્યું હતું. આ ખાતે
એક કરનારા બૌદ્ધિપગીરી દિલીપગીરી ગૌસ્વામી સાયબર સેલની ટીમના પવસઈ આહિર પૃથ્વીરાજસિંહ અને વરરાજસિંહ ટેકનિકલ તપાસના અંતે પકડી પાડ્યો હતો. પવસઈ આહિરે કહ્યું હતું કે મિકેનિકલ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો બૌદ્ધિપગીરી ગૌસ્વામી છેલ્લા 3 માસમાં આ રીતે કુલ 15 ગૂગલ એકાઉન્ટ હેક કર્યાની કબૂલાત કરી છે. પોલીસમાં આ યુવકે કરેલી કબૂલાત મુજબ ઓનલાઈન હેકિંગનો કોર્સ કરવામાં આવે છે. તેમાંથી તેણે એકાઉન્ટ હેક કરવાની જાણકારી મેળવી લીધી હતી. બાદ તે એક લિંક તૈયાર કરી જે મોબાઈલમાં મોકલી આપતો હતો. એ લિંક ડુપ્લિકેટ છે તેવી લાગે જ નહીં, જેથી તેમાં કોઈપણ વ્યક્તિ પોતાના એકાઉન્ટ વિગત મૂકે આ યુવાને મળી જતી હતી, જેના આધારે તે ગૂગલમાં જે તે વ્યક્તિને બેંક એકાઉન્ટમાં નાણાં જમા થતા હોય તે જગ્યાએ પોતાના બેંક ખાતા નંબર લખી ગૂગલમાં મોકલી આપતો. પરિણામે આ વ્યક્તિના ખાતામાં નાણાં જમા થવાની બદલે યુવકના ખાતામાં જમા થવા લાગ્યા હતા. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. તો હાલના બુલેટિનમાં બસ આટલો જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.